મારું નામ રાજારામભાઈ પડળકર છે. હું 40-42 વર્ષથી રાજકોટમાં રહું છું અને અમે લોકો બધા મહારાષ્ટ્રીયન લોકો ભેગા થઈને 300-400 ઘર અમે 35 વર્ષથી આ ગણપતિનો ઉજવીએ છીએ અને લોકો અમે બધા સારા કામ કરી છે. લોકોને લોકોની ખૂબ અહીંની લોકોની મદદ અમને ખૂબ મળે છે. ન્યુ મહારાષ્ટ્ર મંડળ ટ્રસ્ટ સમાજ ટ્રસ્ટ પેડા કરોડ SBI બેંક ને સામે કેટલા લોકો રોજના દર્શન માં આવે છે? 15-20 હજાર લોકો ડેલી માટે. 15 શાસ્ત્રીય કાર્ય અમે કરી છે. જો પેલા દિવસે સ્થાપના કરીને એમાં આગેવાનોના એના સમાજના માનો કે અમારા ચાંદી ઉદ્યોગના વેપારી ઉદ્યોગના જે વેપારી હોય ને એમાં એ અમારા પ્રમુખ આવે છે સ્થાપનામાં. ગંગાસભાઈ ડોડિયા, અનિલભાઈ તલાવ્યા, પછી આ વખતે જે સ્થાપનામાં આવ્યા હતા એ વિજયભાઈ આપણા રૂપાલા સાહેબ, પ્રસુંતભાઈ રૂપાલા, પછી આપણા ઉદયભાઈ કાનગડા આવ્યા હતા એના હસ્તે અમે આરતી આ વર્ષે સ્થાપના કરાવી. અને પછી અમારા કમિશનર સાહેબ આવે છે, કોઈ પોલીસ કમિશનર ક્યારે આવે. બીજા નંબરમાં અમારા એરિયાના બધા સારા વ્યક્તિઓ હોય વેપારી વર્ગના એ લોકો આવે છે, સમાજના આગેવાન હોય આવે છે અને આરતીમાં અમને ખૂબ એ લોકો મદદ કરાવે છે. અને કોઈ કોઈ બી જાતની અમને કોઈ એવું એ લોકો ખૂબ મદદ સારી કરે છે એટલે અમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પછી પ્લસ અમે શું કરીએ છીએ કે અમારે ધાર્મિકમાં એમાં જો પૈસો ફંડ ફાળો આવે છે એમાંથી અમે ધાર્મિક રીતે યુઝ કરી છે. કોઈ પૂરગ્રસ્ત હોય આપત દેશમાં આવે તો ત્યારે અમે ભૂકંપ કોઈ એવું અહીંયા કોઈ કોરોનાના સમયમાં અમે ખૂબ લોકોને જે અમારે થાય એટલું અમે અમારી મદદ કરી છે અને કરી છીએ. ગાય ચાવો, પછી હોસ્પિટલમાં ઇનામ ફ્રૂટ છે એવું ખાવા પીવાની વસ્તુની મદદ કરી, દવાની મદદ કરી, કોઈના પૈસા જોતા હોય તો ભરતા હોય તો એમાં પૈસાની અમે મદદ કરી છીએ. 10 દિવસ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે આખી વિદાય દેવામાં આવે છે. કેવા દ્રશ્ય સદ્ય દાદા જતા હોય તો ઘરના કોઈ વ્યક્તિ જાય તો દુઃખ થાય. આ તો આપણે આપણા એક જેને આપણે આ ધરતી ઉપર લાનાર જ ભગવાન છે તો એ તો દુઃખ થાય ને આપણે જાતા.